રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાંથી બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાશે, ત્યારે ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અને તેના નીતિન ભારદ્વાજના ભાઈ અક્ષય ભારદ્વાજ અને સાબરકાંઠાના રમીલા બારાની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારોના નામો ચર્ચામાં હતા. જો કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં જૂના તમામ નામો કપાઈ જતા અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. આપને જણાવી દઈએ કે કોણ છે અભય ભારદ્વાજ. અભય ભારદ્વાજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર છે. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ છે અને તેમનું આખો પરિવાર ભાજપમાં સામેલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાત કરે છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક છે. તેમના પરિવારમાંથી તેઓ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચૂક્યા છે. સમય જ્યારે તમારો ભાગે છે ત્યારે તક મળે છે અને તમારા કાર્યને ક્યારે પણ અવગણના થતી નથી, આવો વિશ્વાસ તમામ કાર્યકર્તાઓએ રાખવો જોઈએ. લોકો નિરાશ પણ થાય છે, લોકો દુઃખી પણ થાય છે, પણ કાર્યકર્તાઓને મારો એક જ કહેવાનું છે કે મેં ભૂતકાળમાં 1995માં બળવો કર્યો હતો, પણ પક્ષ છે ને એ હંમેશા વ્યક્તિથી મહાન રહ્યો છે. મારાથી કદાચ તાકાતવાળો કોઈ બળવાખોર રાજકોટમાં નહીં પાકે ન પાકેલો હશે, પણ મને જ અનુભવ થયો છે કે લોકો વ્યક્તિને નહીં હંમેશા પક્ષની વિચારધારાને સ્વીકારે છે. રમીલાબેન બારા વિશે જો વાત કરીએ તો રમીલાબેન બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તેઓ પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયેલા હતા. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર તરીકે એકવાર પેટા ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પષ્ટ વક્તા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે રમીલાબેન બારા. અંગ્રેજી વિષય સાથે તેમણે બીએડનો અભ્યાસ કર્યો છે. શિક્ષિકા તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આઈએએસ અધિકારી પણ રહી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2017માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2004 થી 2008 ખેડબ્રહ્મા બેઠકથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આદિવાસી વિકાસ ખાતાના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. આપણા છેવાડાના માનવીને સરકારની યોજનાઓનો લાભ મળે અને દરેક વ્યક્તિ આગળ આવે. નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે અમે પણ એમાં સૌનો સાથ સૌનો વિકાસ એમની સાથે ખભે ખભા મિલાવીને અમે કામ કરીએ. હું મારા શ્રેષ્ઠીઓનો આ માન્ય નડ્ડા સાહેબનો, આપણા નરેન્દ્રભાઈનો, આપણા અમિતભાઈ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ અને જીતુભાઈ અને અમને ટીમનો હું હૃદયથી આભાર માનું છું. દિલ્હી ખાતેથી 2 સીટના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. રમીલાબેન બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે, આદિવાસી નેતા છે, ખેડબ્રહ્મા વિસ્તારમાં વર્ષોથી એમની સેવા છે, રિટાયર્ડ નાયબ સચિવ છે, ખૂબ સારા અધિકારી તરીકે પણ એમની છાપ હતી. એમના ફાધર પણ ખૂબ મોટા નેતા હતા, એટલે બેન તરીકે અને આદિવાસી સમાજમાંથી પ્રતિનિધિત્વ એ આવકારું છું. એવી જ રીતે અભયભાઈ ભારદ્વાજ એ લો કમિશનના એક સભ્ય હતા, વર્ષોથી જૂના કાર્યકર્તા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે, ખૂબ સારા બાહોશ એડવોકેટ છે. એટલે આ બંને જે જાહેરાત થઈ છે એને ખૂબ અમે આવકારીએ છીએ.